અમદાવાદમાં સી પ્લેન બાદ હવે જોય રાઇડ પણ બંધ થઈ ગઈ છે। રિવરફ્રન્ટ ઉપર શરૂ થઈ હતી જોય રાઇડ, જેનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયો અને કોન્ટ્રાક્ટ રિન્યુ ન થતા જોય રાઇડ બંધ કરી દેવામાં આવી। વેકેશન હોવાથી લોકોએ એડવાન્સ બુકિંગ કરાવ્યું હતું। કોન્ટ્રાક્ટરે લોકોને એડવાન્સ બુકિંગના પૈસા પાછા આપવા પડ્યા। કોન્ટ્રાક્ટ રિન્યુ થયા બાદ જ જોય રાઇડ છે તે શરૂ થઈ શકશે। રિવરફ્રન્ટ ખાતે સી પ્લેન બાદ હવે જોય રાઇડ પણ બંધ થઈ ગઈ છે। કોન્ટ્રાક્ટ પૂરો થઈ જતા અને હવે કોન્ટ્રાક્ટ રિન્યુ ન કરતા હાલ જે જોય રાઇડ છે એ બંધ થઈ ચૂકી છે। ઘણા વેઇટિંગ ચાલતું હતું આ પાછળ, લોકો ખાસ કરીને વધારે મજા માણવા માટે, અને રિવરફ્રન્ટ કે જે માત્ર ગુજરાત કે અમદાવાદમાં જ નહીં પરંતુ વિશ્વ ફલક પર એક અલગ એક છવી ધરાવતું સ્થળ છે, એટલે નિશ્ચિત રૂપે અહીં જે જોય રાઇડ શરૂ કરવામાં આવી હતી એમાં વેઇટિંગ પણ હતું, પરંતુ હવે આ વેઇટિંગ માટેનું જે એડવાન્સ બુકિંગ હતું તેનું પૂરેપૂરું રિફંડ આપી દેવામાં આવ્યું છે। મહત્વનું એ પણ છે કે હાલ વેકેશનનો સમય છે, એટલે નિશ્ચિત રૂપે લોકો પરિવાર સાથે મજા માણવા માટે એડવાન્સ બુકિંગ કરાવતા હતા, પરંતુ કારણ કે કોન્ટ્રાક્ટ રિન્યુ ન કરવાના કારણે હાલ જે જોય રાઇડ છે તે પણ હવે બંધ થઈ ચૂકી છે। ક્યાંક જે કોન્ટ્રાક્ટર છે તેની પણ એવી આશા છે કે આજે કોન્ટ્રાક્ટ છે રિન્યુ કરવામાં આવે જેથી ફરીથી જોય રાઇડ શરૂ કરવામાં આવે। જો કે અત્યાર સુધી જે એડવાન્સ બુકિંગ હતું તેના પૈસા પૂરેપૂરા તમામ જે લોકો છે તેમને પાછા આપી દેવામાં આવ્યા છે। 9 મિનિટની આ જોય રાઇડ હતી કે જેમાં જે રૂટ છે એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી સાયન્સ સિટીનો આ રૂટ હતો। 2360 રૂપિયા જેટલી વ્યક્તિ દીઠ ટિકિટ હતી, પરંતુ હવે આ કોન્ટ્રાક્ટ રિન્યુ ન કરવાના કારણે હાલ આ કોન્ટ્રાક્ટ છે એ રદ કરી દેવામાં આવ્યો છે। સ્થિતિ એ છે કે હાલ જોય રાઇડનું જે જ્યાંથી જે સેન્ટર હતું તે સેન્ટર હાલ બંધ સ્થિતિમાં છે। કેમેરામેન રાહુલ વાઘેલા સાથે સપના શર્મા, Zee24 કલાક, અમદાવાદ। આ સાથે જ બુલેટિન અહીં સમાપ્ત કરીશું। નમસ્કાર।